गीर सोमनाथ जिला उना तालुका देलवाड़ा गाम में आवेल 300 वर्ष जूनू प्राचीन बटुक भैरवनाथ मंदिर महत्व अद्भुत अने अलौकिक छे। गीर सोमनाथ जिला उना तालुका देलवाड़ा गाम में आवेलु प्राचीन मंदिर सुप्रसिद्ध बटुक भैरवनाथ मंदिर आवेलु छे। एक समय प्रमाणे आ मंदिर गामना कोटवाल देव के क्षेत्रपाल देव तरीके तेनु स्थापन करवामां आव्यु छे। काल भैरवे भगवाननु क्रोध स्वरूप छे। बटुक भैरवे भगवाननु सौम्य स्वरूप छे। अहींया अंदाजित 290-300 वर्ष जूनु बटुक भैरवनाथनु देवळ छे। झाला संपतराई छबारामे आनो जीर्णोद्वार संवत 1777 માં કરેલ છે। અહીં લગભગ 300 વર્ષ જૂની આસપાસનો ઇતિહાસ અહીં પ્રાપ્ત થાય છે। ભગવાન બટુક ભૈરવ લોકોગીત પ્રમાણે કાપાલિકો દ્વારા તેનું સ્થાપના કરવામાં આવ્યું છે, એટલે આ વિસ્તારમાં કોઈ આપત્તિ આવે જેમ કે દુષ્કાળ જેવી કુદરતી પરિસ્થિતિ સર્જાય ત્યારે અહીં પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। અહીં મંગળવારના દિવસે ભક્તજનોની ભીડ જોવા મળે છે। वाराणस्यां भैरवो देव संसार भयनाशनम अनेक जन्म कृतम पापम दुष्मनेन वनस्पति अति तीक्ष्ण महाकाय कल्पान्ते दहनोपमम भैरवाय नमस्तुभ्याम अनुज्ञादातुमर्हसि। अत्यारे आपणे देलवाड़ा गामना उत्तर तरफना दरवाजे डाबा हाथ तरफ प्रवेशता बटुक भैरवनाथना मंदिर में भगवान बटुकनाथ भैरवना सानिध्य में छे। अँ आग भगवान बटुकनाथ भैरवनु मंदिर आवेलु छे। देलवाड़ा गामनु प्राचीन नाम देवकुलम छे। शिव पुराणना सतरुद्रय संहिता में 8मा अने 9मा अध्याय में भैरव उत्पत्ति की कथा बतावामां आवी छे। भगवान ब्रह्मा अने विष्णु नी वच्चे वाद विवाद थाय अने भगवान शिवजी पोताना जटा द्वारा एक गण ने उत्पन्न करे अने ए भैरव उत्पत्ति की एक कथा एवी छे। केटलाक लोकोनुं एवुं मानवुं छे के भगवानना रक्त रुधिरना बे भाग थया, एमां एक भाग काल भैरव अने एक भाग बटुक भैरव तरीके छे। योगिक उपासको भगवानना प्रश्वेत बिंदु एटले के परसेवामांथी भगवान भैरवनी उत्पत्ति के आगना चक्रमांथी उत्पत्ति थई होय एवुं कहे छे। शिव सूत्रनी अंदर प्रथम सूत्रमां एम कहेवामां आव्युं छे, चैतन्य आत्मा ज्ञानबंध योनि वर्ग कला शरीरम उद्यमो भैरव चक्र संधानम विश्व संहारम एवं सूत्र आपवामां आव्युं छे। भैरव शब्दनी उत्पत्ति, भैरव ए पारिभाषिक शब्द छे। भ एटले भरण करवू, र एटले रवण करवू, व एटले वमन करवू। उत्पत्ति स्थिति अने संहार आ भैरवना मुख्य कार्य छे। भगवान भैरवना अष्टनामो छे, अशितांग भैरव, खेचर भैरव, रुरु भैरव, कुंदवर्ण भैरव, सुगात्र भैरव, चंड भैरव, बटुक भैरव, काल भैरव, एमाना बटुकनाथ भैरव अहींया देलवाड़ा बिराजे छे। भगवानना जे 10 नामों आपवामां आव्या छे महादेवजीना, एमां पण भगवाननुं एक नाम भैरव छे। भैरव ए भगवाननो एक रुद्र अवतार छे। भगवान भैरव એ ક્રોધને ઉત્પન્ન કરનારા દેવ છે અને અનેક આપત્તિઓ અને સંકટને નિવારક દેવ છે। અત્યારે આપણે જે મંદિરમાં ઊભા છીએ અને જે બટુક ભૈરવનાથના સાનિધ્યમાં છીએ, એ મંદિર સંવત 1787 અને એક પ્રમાણભૂતતા પહેલી એવી મળે છે કે સંવત 1777માં ઝાલા સંપતરાય છબારામે આનો જીર્ણોદ્ધાર કરાવેલો, એટલે કે 290-300 વર્ષનો ગાળો આપણને આ મંદિર માટેનું પ્રમાણભૂતતા મળે છે। અહીંયા એક ધર્મશાળા પણ હતી, હાલ એ મોજૂદ નથી, અને એમાં એક શિલાલેખ અને તામ્રપત્ર પણ હતું, એ પણ હાલ મોજૂદ નથી। આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર 1998માં કરવામાં આવ્યો છે। ભૈરવ દેલવાડાના ગ્રામ રક્ષક દેવ છે।
ગામના કોટવાલ દેવ છે. એક લોકમાન્યતા એવી છે કે લોકોક્તિ એવી છે કે જે તે વખતે ગામની ઉપર અત્યંત આપત્તિ આવતી અને એ આપત્તિના ઉદ્ધારક માટે આ બટુક ભૈરવનું સ્થાપન કાપાલેકો દ્વારા કરવામાં આવ્યું છે. ભગવાનનું સ્વરૂપ ત્રણેય સમયે બદલે છે એવી પણ એક લોકવાયિકા છે. સવારે સત્વ, બપોરે રજ અને સાંજે તમ સ્વરૂપે, તામસ સ્વરૂપે હોય છે. ભૈરવનાથનું આ દેવળ, એમાં વિવિધ મૂર્તિઓ, ઈશાન ખૂણામાં ભગવાન ભૂતનાથનું શિવલિંગ છે. ભૈરવ ભગવાનની 3.5-4 ફૂટની મૂર્તિ છે. એક હાથમાં ડમરું છે, એક હાથમાં નાગપાસ છે, જમણો હાથ હૃદયસ્થ છે અને નાગપાસ સહિત પાછળના ભાગે શ્વાનની અશ્વારી અને વચ્ચે ઘોડાની પ્રતિકૃતિ જેવું ઘોડાનું એક પ્રતીક રહેલું છે. બાજુમાં મહિષાસુર મર્દિની અષ્ટભુજા સ્વરૂપવાળી નાનકડી સિંદુરાર્ચિત મૂર્તિ છે. આપણા શાસ્ત્રોમાં ભૈરવજી, હનુમાનજી, દુર્ગા આ સિંદુરિયા દેવ તરીકે ઓળખાય છે, એટલે સિંદુર આચ્છાદિત મૂર્તિઓ છે. ભૈરવનાથનું સ્થાપન અહીં કરવામાં આવ્યું અને એવી પણ એક માન્યતા છે કે અહીંયા રાત્રિ રોકાણ થઈ શકતું નથી, કોઈ માણસ રાત વાસો અહીં નથી કરી શકતું. આ બાજુની જે મૂર્તિઓ છે એ મૂર્તિઓમાં અષ્ટભુજાની મૂર્તિ છે, મહિષાસુર મર્દિનીની મૂર્તિ છે, બ્રહ્માજીની મૂર્તિ છે, ચતુર્ભુજ વિષ્ણુની મૂર્તિ છે, નાગદેવતાની મૂર્તિ છે અને 2 સૂર્યમૂર્તિઓ છે અને 1 વૈષ્ણવી માતૃકાની મૂર્તિ છે. અંદાજિત 600 કે 700 વર્ષ જૂની, એટલે કે 12મી-13મી સદીની પુરાતત્વીય રીતે આ અવશેષો અહીંયાથી પ્રાપ્ત થાય છે. દેવકુલમનું નાનકડું એવું દેવઘર એ આ બટુક ભૈરવનાથનું મંદિર છે. ઈશાનમાં ભગવાન ભૂતનાથનું શિવલિંગ છે, દક્ષિણ મુખે હનુમાનજી બેઠા છે, ઉત્તર મુખે ભગવાન બટુક ભૈરવનાથ બિરાજે છે. બહાર એક પીપળાનું વૃક્ષ છે. એ વૃક્ષની નીચે લગભગ 9મી-10મી સદીની એક બૌદ્ધ મૂર્તિ પણ રહેલી છે અને હાથ વગરની એક 300 વર્ષ જૂની જૈન મૂર્તિ પણ પ્રાપ્ત થઈ છે. એટલે કે બૌદ્ધ અવશેષો, જૈન અવશેષો અને વૈદિક અને પુરાણા અવશેષો પણ આ દેવકુલમ એટલે કે દેલવાડામાંથી પ્રાપ્ત થાય છે. પીપળાની આસપાસ પીપળાના વૃક્ષની ફરતી ડાળીઓ હોવાથી આ મૂર્તિઓ અંદર ચણાઈ ગયેલી છે. ભૈરવ મહારાજ માટે એમ કહેવાય છે આ વિષ હરનારા દેવતા છે. ઇત્યેવ ભાવયુક્તમ નિયતમ ચાષ્ટકમ ભૈરવશ્ય નિર્વિઘ્નમ દુઃખભૈરણમ સાકિની દાકિનીમ વા નશ્યદ્વે વ્યાઘ્ર સર્પે બહુબહુ સલિલે રાજ્ય શૂન્યમ સર્વા નુષ્યંતિ દૂરમ વિપદમ ઇતિ ભૃશમ ચિંતનાથ સર્વસિદ્ધમ ભૈરવાષ્ટકમ ઇદમ ષડમાસન્ય પઠેન્દ્ર સયાતિ પરમમ સ્થાનમ યત્ર દેહો મહેશ્વર સિંદુરારુણ ગાત્રંચ સર્વધર્વ નિર્વિતમ મુક્તાગ્રે ધરંદેવમ ભૈરવમ પ્રણવામ્યહમ. યોગિક રીતે રાહુ અને કેતુ અને શનિના આ મિત્ર ગ્રહ હોવાથી એમના દર્શન માત્રથી કાળ સર્પયોગ, વિષયોગ, શનિની પીડા, રાહુની પીડામાંથી આપણે મુક્ત થઈએ છીએ. ભૈરવજી શરણે લેનારા દેવતા છે. એના શરણમાં જે વ્યક્તિ આવે એની બધી જ મનોકામનાએ પૂરી થાય છે. કાર્તકવદી આઠમે જે કાલભૈરવ જયંતિ છે એ દિવસે અહીંયા ચોક્કસ ભૈરવ યજ્ઞ થાય છે, પર્જન્ય યજ્ઞ થાય છે. કૃષ્ણ ચતુર્દશી એટલે કાળી ચૌદશે અહીં ભગવાન ભૈરવનાથની પૂજા કરવામાં આવે છે. મૂળ મૂર્તિ તો કાળા પથ્થરની, કાલા સ્ટોનની છે, એની ઉપર સિંદુરાર્ચિત ભગવાન ભૈરવના દિવ્ય સ્વરૂપનું. માવજી વાઢેર, દિવ્યાંગ ન્યૂઝ, ઉના, ગીર ગઢડા, ગીર સોમનાથ.